Right. નમસ્કાર મહાચર્ચા સાથે હું છુબનસિંહ રાજપૂત આપનું સ્વાગત છે. ડોક્ટર એટલે ભગવાનનું સ્વરૂપ. સામાન્ય રીતે આવી માન્યતા અને છબી અને સન્માન આપણા સમાજમાં ડોક્ટરોને આપવામાં આવે છે. જોકે આ છબીને લાંછન લગાવતો એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરની નામાંકિત હોસ્પિટલ એપોલોમાં જ્યાં 22 વર્ષની એક ચિકનગુનિયાની દર્દી પર ડોક્ટર અને વોર્ડ બોયે શરમજનક કૃત્ય આચર્યું. જો મહિલાઓ માટે હવે બીમારીમાં ભગવાન સમા ડોક્ટર્સ અને મંદિર સામે હોસ્પિટલ જ સુરક્ષિત નથી તો ક્યાં જઈ રહ્યો છે આ સમાજ? આજ વિષય પર ચર્ચા કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા, ડોક્ટર ઇતિ શુક્લા જે એક સાયકોલોજીસ્ટ છે, રુઝાન ખંભાતા સામાજિક કાર્યકર છે અને ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ સુરતથી આપણી સાથે જોડાશે. તો હું સૌ પ્રથમ આપ સૌનું સ્વાગત કરું છું અને આપને પૂછવા માંગીશ ડોક્ટર યોગેશ ગુપ્તા કે જે રીતે આ ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, એઝ અ ડોક્ટર તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા શું હતી? સાચું કહું તો એઝ અ ડોક્ટર નહીં પણ એઝ અ માનવ રીતે ગણીએ તો આ સૌથી ઘૃણાસ્પદ ઘટના છે તમે કીધું એ પ્રમાણે. પણ એઝ અ ડોક્ટર જોવામાં આવે તો આ કોઈ એંગલે કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવી શકે એમ નથી. બાજુમાં મૂકીએ બધા બીજા બધા માનવોને જે રેપ કરે ને આ બધું કરે બરોબર છે, એ એમની વૃત્તિ હોય, એમની પ્રવૃત્તિ હોય, પણ ડોક્ટર એ જો આ કન્ડિશન આ વસ્તુ કરે તો એ કદાચ આ પ્રોફેશન માટે કાળો દિવસ કહેવાશે. કેમ કે આનાથી એક વસ્તુ બહુ જ ક્લિયર અને બહુ સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે ડોક્ટરને જ્યારે પેશન્ટ મળે ત્યારે એ પેશન્ટ ડોક્ટરને પોતાનું સર્વસ્વ આપી દેતું હોય છે ઇન અ વે ઓફ કોન્ફિડન્સ, ટ્રસ્ટ, જેને કહેવાય પેશન્ટ ડોક્ટર રિલેશનશીપ. એની અંદર પેશન્ટ જ્યારે એ દર્દીને દર્દી રીતે નહીં પણ એક ફિમેલ વુમેન રીતે જુએ કે એની પોતાની એક મનોવૃત્તિને પૂરું કરવા માટેનું સાધન જુએ એ ચલાવી લેવામાં આવ્યું જ નથી. સો આને કોઈ એંગલે સ્વીકારાય એવું છે જ નહીં. એટલે બહુ ચોખ્ખા શબ્દોમાં ડોક્ટર રીતે નહીં પણ ડોક્ટરને પ્રોફેશનને લાંછન લગાવવા જેવી વસ્તુ કરવામાં આવી છે. ડોક્ટર રીતિ આપને પૂછવા માંગી છે, આપ એક સાયકોલોજીસ્ટ પણ છો, એક પેશન્ટ જ્યારે મતલબ આ રીતે હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ હોય છે અને ત્યારે તેની સાથે આટલી ઘૃણાસ્પદ જો ઘટના બને, કેવી માનસિક સ્થિતિ હશે તે છોકરીની? એક તો મોટા મોટા ભાગે એવું થઈ જાય કે ટોટલી આપણે કહેવાય ને ડિવાસ્ટેટેડ, રાઈટ, એકદમ, એટલે બહુ જ ગભરાઈ જાય, વિશ્વાસ તો ઉઠી જ જાય, કોઈ દિવસ એમ ડોક્ટર પાસે જવાની ઈચ્છા ન થાય. કારણ કે આ તો ખૂબ જ જઘન્ય અપરાધ કહેવાય. કારણ કે ડોક્ટરને એ તો એક પોતે માંદી છે, રાઈટ, એટલે એવી કન્ડિશન, એટલી ખરાબ કન્ડિશન, અને પછી એના ઉપર આવી રીતે જે કર્યું છે એટલે બહુ જ ખરાબ કામ કર્યું છે. તો એના રીતે એની જે માનસિક પરિસ્થિતિ તો અત્યારે એટલે આપણે કહેવાય ને ટ્રોમેટાઇઝ થઈ જાય પેશન્ટ ત્યાં, બરાબર. તો એને એના હિસાબે આ જે ગર્લ છે આની તો માનસિક પરિસ્થિતિ તો ખૂબ જ લાંબી ખેંચાશે. એની સાયકોથેરાપી આપણે કહેવાય એમને કરવું પડશે અને એના ઉપર ખૂબ જ એટલે આપણે વર્ક કરવું પડશે. એના રીતે સાયકોલોજીકલી જે એકદમ અટકાઈ ગઈ હશે, એકદમ ગભરાઈ ગઈ હશે. તો એ રીતે આપણે કહેવાય કે એઝ અ સાયકોલોજીસ્ટ, એઝ અ પેશન્ટ, ત્યાં જે ગર્લ છે એના ઉપર જે આ બધું જે કૃતજ્ઞ કર્યું છે, એમને જે કાર્ય કર્યું છે ડોક્ટર થઈને, તો એટલું આખો જીવન માટે એનું વિશ્વાસ લઈ લીધું છે એ લોકોએ. રુઝાન, આપણે પૂછવા માંગીશ, તમે એક સામાજિક કાર્યકર્તા છો, તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી જ્યારે આવી ઘટના સામે આવી? સૌથી પહેલા તો આવું જ્યારે મેં ડોક્ટર સાંભળ્યું મને બહુ મોટો અટેક આવ્યો. કારણ કે એ વેરી નેચરલ છે કે જેમ આપણે સ્ટાર્ટિંગમાં બધાએ કીધું કે ડોક્ટર એટલે વી પુટ ટ્રસ્ટ ઇન હિમ. અને પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે શું થાય છે કે કોઈ બી પ્રોફેશન હોય, મારે કોઈના લોયરનું પ્રોફેશન હોય કે ડોક્ટરનું હોય, અત્યારે થયું છે શું કે બીકોઝ એ લોકોની જે દોડ ખેંચ જે કહેવાય ને કે ભાઈ બધાને પૈસા કમાવા છે યા સાથે સાથે પૈસા, એક ડોક્ટરમાં એ બી બહુ પોપ્યુલર છે સાહેબ કદાચ કહેશે, એટલે તો ડાયલોગ છે કે ભાઈ બિલથી નહીં દિલથી કામ કરો. અને જોડે આ જે અત્યારે જે ઇન્ડિયામાં ચાલે, આમ તો વર્લ્ડમાં છે પણ ઇન્ડિયામાં બી ચાલી રહ્યું છે કે જે આપણે જે કારણ કે હું ખાસ વુમેન એમ્પાવરમેન્ટ માટે કામ કરું છું એટલે મને ખબર છે કે આજે ચાલી રહ્યું છે કે બહેનોને મિસયુઝ કરવાના, એમને રેપ કરવાના, એમને મોલેસ્ટ કરવાના, એમની લાચારીનો ફાયદો ઉઠાવવાનો, એમને પોતાની એક પેલી એ સમજી લેવાની, એક ટોય સમજી લેવાનું. હવે આ જે આખો કેસ છે જે એપોલો હોસ્પિટલમાં થયો, સૌથી પહેલા એક આઈસીયુ જેવી ચીજ, આઈસીયુ એટલે તો નોર્મલ રૂમ બી ના કહેવાય, એક સ્પેશિયલાઇઝ રૂમ કહેવાય જ્યાં અત્યંત પેલા દર્દીઓ જે આઈ મીન જે બહુ જ બીમાર હોય એ લોકોને મૂકવામાં આવ્યા, અને ત્યાં આવું થતું હોય અને તે બી બે જણ જોડે હતા એટલે ભગી મિલત હતી, મિલી ભગત હતી. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નોર્મલી આજની તારીખમાં આઈસીયુઝમાં
સીસીટીવી કેમેરાઝ રખાય છે. એપોલો જેવી આટલી મોટી કોર્પોરેટ હોસ્પિટલ જેને કહેવાય છે, જેને આટલી બધી ઇન્ડિયામાં શાખાઓ છે, ત્યાં એ લોકોએ સીસીટીવી કેમેરા નહોતા રાખ્યા. અને ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એક એ લોકો એવા ડોક્ટર જે ક્યાંક બહારગામથી આવ્યા છે, બે કે ત્રણ વર્ષથી આ જોબ પર છે અને એનું બેકગ્રાઉન્ડ ચેક નથી કર્યું. આઈ એમ શ્યોર ગેરંટીડ કે પોલીસ ચેક વ્યવસ્થિત કરશે ઇન્વેસ્ટિગેટ, તો આ ડોક્ટર અને આ વોર્ડ બોયનું કંઈક એવું બેકગ્રાઉન્ડ નીકળવાનું છે જેનાથી ખબર પડે કે એ લોકોએ કોઈ બીજા દર્દીને હેરાન કર્યું છે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મારા બેનના પોઈન્ટ ઓફ વ્યૂ થી કેવી છે કે જે દર્દી જે ડેન્ગ્યુનું પેશન્ટ, એકચ્યુઅલી ડેન્ગ્યુનું પેશન્ટ છે, જે ડેન્ગ્યુનું પેશન્ટ, અમે ડોક્ટર સાહેબને બધા ખબર કે પ્લેટલેટ ઝીરો થઈ ગયો, બહુ વીકનેસ આવી ગયો એ લોકોને, બરોબર છે. એ ડેન્ગ્યુના પેશન્ટે બી આજે હિંમત કરી છે. એટલે તમે એ જુઓ કે ડેન્ગ્યુના પેશન્ટે લખીને હિંમત કરી કે ભાઈ મારી જોડે થયું છે ને અનફોર્ચ્યુનેટલી એક દિવસ થયું, એનાથી બિચારાથી ફોર વોટ એવર રીઝન બોલાયું એ નહીં, એના પર ઓક્સિજન માસ્ક હતું એટલે કોઈને સાંભળી ના શક્યું. એટલે બીજી વાર પેલા લોકો હિંમત કરી, તમે એ જુઓ. અને પછી આખરી જયારે રડી ત્યારે એના અંકલે કહ્યું કે ભાઈ તું લખ, કારણ કે અંકલને લાગ્યું કે સમથિંગ ઇઝ મોર રોંગ ધેટ, એ લોકોને લાગ્યું કદાચ બીમારી પણ નહોતી, પછી ખબર પડી કે એના પર રેપ થયો છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ધ શોર્ટ ઓફ લોંગ કે જે આખો કેસ થયો છે તે કેસમાં એ બહુ જ ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે એ બેન જોડે જે થયું એ એટલે આઈ મીન ઇટ ઇઝ એક આઘાતજનક કહેવાય આપણે બધાને, પણ એ બેનને હિંમત કરી એટલે આઈ એમ શ્યોર કે શી વિલ બી એબલ ટુ કમ આઉટ ઓફ ઇટ ફ્રી વિથ યુ. એ અને ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આઈ વુડ રિયલી રિક્વેસ્ટ જે કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ વ્યવસ્થિત થાય, અને એપોલો હોસ્પિટલ ભલે અત્યારે કહી રહ્યા છે કે અમે સપોર્ટ કરી રહ્યા છે પણ ધાક પીછોડ ના કરે, અને ધે સી ટુ ઇટ કે આ કારણ કે આ એકલા બેન નહીં, એમને કોઈ બીજા બહેનો જોડે બી કર્યું હશે, અને આજે થેન્ક્સ ટુ આ બેન એમને કહ્યું છે તો એટલીસ્ટ કોઈ બીજા બેનની હવે જિંદગી બચશે. જી બિલકુલ. સુરતથી આપણી સાથે ડોક્ટર મહેન્દ્ર ચૌહાણ પણ જોડાયા છે, એમસીઆઈના સભ્ય છે તેઓ. હજી આપણી પાસેથી હું જાણવા માંગીશ કે ઘણા બધા કાયદાઓ હોય છે, આને લગતા કેટલા કાયદાઓ છે જ્યારે ડોક્ટરની ભરતી કરવામાં આવે છે કોઈ હોસ્પિટલમાં? હવે આમાં એવું છે કે જ્યારે આ નૈતિક અધપતનનો મૂલ્ય નો કિસ્સો કહી શકાય, અને આ કિસ્સામાં જે આપણે ધારા ધોરણો મુજબ જે ફરિયાદો થશે, પોલીસ કાર્યવાહી થશે કે કાયદાકીય કાર્યવાહી તો થશે જ, પરંતુ સાથે સાથે જો આ બાબતમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરવામાં આવે તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એથિક્સ કમિટી છે એ આના પર એની જે રીતે કોર્ટમાં કેસ ચાલતો એ જ રીતે એને નોટિસ પાઠવે, એને રૂબરૂ મુલાકાત કરી એને પ્રશ્નોત્તરી કરે, અને પછી એ કસૂરવાર પુરવાર થતાં એનું લાયસન્સ કાયમી ધોરણે પણ રદ થઈ શકે એવી જોગવાઈ છે. પણ આ જોગવાઈથી લોકો બહુ જાગૃત નથી હોતા અને આ જોગવાઈનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કરતા નથી, એટલે આપણે મીડિયા દ્વારા જે આ માહિતી લોકો સુધી પહોંચે અને આવા આ કેસ અથવા આવા કેસોમાં આ જ પ્રકારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરવામાં આવે તો ચોક્કસ એનું પરિણામ મળે અને દાખલારૂપ સજા આપી શકાય. ડોક્ટર મહેન્દ્ર, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ કિસ્સો સામે આવ્યો છે, એપોલો બહુ જ નામના ધરાવે છે આ હોસ્પિટલ અને તેના આઈસીયુ ડિપાર્ટમેન્ટમાં આવી ઘૃણાસ્પદ ઘટના. આ આખી ઘટનામાં સામાન્ય રીતે જે નૈતિક અધપતન સમાજમાં થઈ રહ્યું છે એ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ એનો જ ભાગ છે, અને જે નૈતિક મૂલ્યનું પતન થઈ રહ્યું છે એના દ્રષ્ટાંતરૂપ આ ઘટના બની છે. પણ આવી ઘટનાઓ સામે સખત કાર્યવાહી કરવી પડે અને આપના દ્વારા મીડિયા દ્વારા જે જાગૃતિ અને સક્રિયતા દેખાવામાં આવી છે અને આ ગુજરાતની અસ્મિતાને જે કલંક પહોંચાડે એવી ઘટના છે, એટલે એમાં ચોક્કસ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરી ભવિષ્યમાં આવી કુબુદ્ધિ કે કુવિચાર કોઈના મગજમાં ન આવે. જી ડોક્ટર યોગેશ, આપ શું કહેવા માંગો છો? સાહેબે કીધું એ પ્રમાણે કે એમસીઆઈ આની અંદર એક્શન લેશે. મને એવું લાગે છે કે એમસીઆઈને કમ્પ્લેન કરવાની આમાં જરૂર પડવી ના જોઈએ. જો લો ફોલો કરે, લો એમ કે આ જવાબદાર છે જ વ્યક્તિ, તો કોઈ કમ્પ્લેન કરવાની જરૂર જ નથી. શું મોટો એને જે એમસીઆઈના નક્કી ધારાધોરણો છે એ પ્રમાણે એને પ્રેક્ટિસ કરવાની કોઈ ઇજાજત હોવી જ ના જોઈએ. આની સાથે મારે રૂઝાનબેન કીધું એ પ્રમાણે એમાં બે ત્રણ વસ્તુઓ એડ કરવી છે. એમને એ કીધું એ પ્રમાણે ડોક્ટર બી એક પ્રોફેશન છે જેવી રીતે બીજા પ્રોફેશન છે. સોરી ટુ સે દેટ ડોક્ટર એને પ્રોફેશન ગણાય જ નહીં. ડોક્ટર ઇઝ સમથિંગ ડિફરન્ટ. ડોક્ટરની અંદર બિલ કે દિલ જેવી વસ્તુ જ નથી. ડોક્ટરે એનું પોતાનું કામ દિલથી જ કરવાનું હોય. બિલ તો ફોલો કરે જ છે. સો એ પાર્ટ તો અત્યારે આ દુનિયાની અંદર એ ફોલો થઈ રહ્યું છે, એટલે જ આ કન્ઝ્યુમર ફોરમ આવ્યું છે, એટલે જ આ બધી વસ્તુઓ થઈ રહી છે. સેકન્ડ, બેને કીધું એ પ્રમાણે કે આઈસીયુની અંદર સીસીટીવી કેમેરા. સોરી ટુ સે દેટ આઈસીયુની અંદર સીસીટીવી કેમેરા ઇટ્સ નોટ અલાઉડ એટ એની પ્લેસીસ. ઇટ શુડ નોટ બી દેર, ફ્રેન્કલી સ્પીકિંગ. કેમ કે સીસીટીવી કેમેરા તમે મૂકો તો એની અંદર પેશન્ટ જે કન્ડિશનમાં આઈસીયુમાં સૂતું હોય
ત્યાં એ પેશન્ટની કન્ડિશન જો સીસીટીવી કેમેરામાં કેદ થવામાં આવે તો એનું બહુ જ વધારે પડતું મિસયુઝ થઈ શકે. બીકોઝ પેશન્ટને ઘણી બધી વસ્તુઓ કરવામાં આવે છે ત્યાં, કેથેટર્સ મૂકવામાં આવે, રાઇલ સ્ટ્યુબ મૂકવામાં આવે, પેશન્ટની ડ્રેસિસ કન્ડિશન જુદી હોય, કેમેરા ના થાય. પણ સેટ ડેટ સીસીટીવી કેમેરાની જરૂરત શું પડે? આઈસીયુ હોય કે હોસ્પિટલ હોય કે વોર્ડ હોય કે પેશન્ટનો ડોક્ટરનો પોતાનો સ્પેશિયલ કેબિન હોય, એની અંદર સીસીટીવી કેમેરાની જરૂર ક્યારે પડે? જ્યારે દેટ મીન્સ કે દેર ઇઝ ડેફિસિટ ઓફ ટ્રસ્ટ. દેટ મીન્સ કે આપણા ત્યાં ડોક્ટરો આટલા વધારે મહેનત કર્યા પછીથી કે 5.5 વર્ષ એમબીબીએસ કરે, 3 વર્ષ એમડી કરે, એના પછી બીજી ભણતર કરે, અને પછી બી જો એના મગજમાં આ વૃત્તિ રહેતી હોય તો એ ડોક્ટરે એમબીબીએસ દોરણ અને એમડી દોરણ કે એના પછીના સ્પેશિયાલિટી દોરણ કેટલા બધા કૃત્યો આચર્યા હશે એ વિચારીને જ આપણું દિલ દહેલી જાય. એટલે સીસીટીવી કેમેરા ઇઝ સમથિંગ ટુ પ્રૂવ ફોર લો, એ લો માટે કામ કરે. પણ એ સીસીટીવી કેમેરાથી આ વસ્તુ કેવી રીતે સામે આવે એ તો હોસ્પિટલે, બેને કીધું એ પ્રમાણે બેકગ્રાઉન્ડ ચેકિંગ કરવાની જરૂર છે. એમને કીધું એ પ્રમાણે આ તો પહેલો મામલો સામે આવે છે, કદાચ એનું બેકગ્રાઉન્ડ ચેકિંગ કરવામાં આવશે, કદાચ બીજા કોઈ બહેનો સામે આવશે તો આપણને એક્ઝેક્ટ આનું નેચર ખબર પડવામાં આવશે. કદાચ આપણને ત્યારે આપણને આની સિરિયસનેસ ખબર પડશે કે આ એક જ કેસ છે કે ખરેખર આ લોકોએ ઘણા બધા બીજા કેસો કર્યા છે. આઈસીયુ જેવી કન્ડિશન જેમાં પડદા વચ્ચે પેશન્ટો રાખવામાં આવે છે, 2 વખત નહીં 4 વખત કદાચ આજે પેપરમાં રિપોર્ટ કરવામાં આવ્યું છે કે દેવ બિન આ બધી વસ્તુ એમને 4 વખત કરી છે, બે વખત એમ કરીને. તો તમે વિચારી શકો કે એ લોકોની કેટલી હિંમત હશે. અને ફ્રેન્કલી સ્પીકિંગ આઈસીયુની અંદર એ શક્ય થયું છે, એકચ્યુઅલી એના ઉપર જ વિચાર કરવાની વસ્તુ છે. ડોક્ટર રીતિ, આપને પૂછવા માંગીશ કે જે રીતે સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ભાઈ ભણતર ના હોય, જ્યાં મતલબ માહોલ એવો હોય તેવા સમાજમાં આવા કિસ્સાઓ વધારે જોવા મળતા હોય છે, પણ તું એક ડોક્ટર એટલે કે તેમના ભણતર પર પણ સવાલ ન ઉઠાવી શકાય અને તેની આવી માનસિક વિકૃતિ. એકચ્યુઅલી માનસિક વિકૃતિ જ કહેવાય, કારણ કે આટલા બનેલા સુધી અને ડોક્ટર થઈને પછી આવી રીતે કૃતજ્ઞ અપરાધ કરવાનું એ તો સખત ખરાબ જ કહેવાય. એટલે આ હું તો એમ કહીશ કે એમને જે સાયકોલોજીકલી એ કદાચ મિસફિટ છે, પેલા જે ડોક્ટર છે બરાબર એમને, આ કારણ કે આટલા પ્રોફેશનમાં થઈને અને પછી જ્યાં ઉપર આપણે વિશ્વાસ કરતા એક વિશ્વાસઘાત કર્યું છે એમને, એ સખત ખરાબ જ છે. તો એટલે એમને પોતાની ને પેલા જે બીજા ભાઈ છે રાઈટ, જે વોર્ડ બોય છે, એને બંનેની સાયકોલોજીકલ કન્ડિશન બહુ જ ખરાબ હશે. કારણ કે એવા એક ડેન્ગ્યુના પેશન્ટ એટલે મરણાસન પરિસ્થિતિમાં આવી ગઈ હશે, જે રીતે મેડમે કીધું છે કે એમના પ્લેટલેટ્સ પણ નીચે જતા રહે બરાબર. તો એટલે પેશન્ટમાં તાકાત જ નથી કે એ રિબેલ કરી શકે કે એમને કઈ અવાજ ઉપાડી શકે. અને આ પેશન્ટ ઉપર આવી રીતે અપરાધ કરવાનું એટલે એ બંનેની જે મિલીભગત થઈ ગઈ છે ત્યાં. તો જ્યારે આપણે જે કાનૂનની વાત કરીએ તો એ લોકોને સખત સખત સજા મેળવી જોઈએ મારા હિસાબે, એમ સાયકોલોજીસ્ટ ઓલ્સો. અને કોઈ પણ ડોક્ટરને હિંમત ન કરી શકે, બની નહીં શકે એવી રીતે કે બીજી કોઈ આવી પરિસ્થિતિ ઊભી થઈ શકે, એવું થવા જ નહીં થવું જોઈએ. એટલે વન હેઝ ટુ રિયલી ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન હિયર. એઝ અ પેશન્ટ માટે પણ એ બહુ સખત જરૂરી છે કે કોઈ પણ પેશન્ટ પછી બીજી વાર એમ કંઈ ગભરાઈ નહીં જાય કે એ પોતે જે પેશન્ટ છે એને આ તો નાની ઉંમરમાં આવી છે. ઘણી વાર એમ થશે કે એને હજી કઈ મેડિકલ ટ્રીટમેન્ટ લાગશે તો એ તો સતત ગભરાઈ જશે, એક્ઝેક્ટલી હોસ્પિટલ જવા તો કોઈ ડોક્ટર પાસે જવાનું હશે તો એ ગભરાશે બિચારી. અને આ બધી ન્યૂઝ જે આપણે 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 આ બધી ન્યૂઝમાં ટેલિકાસ્ટ થાય છે તો ઘણા બધા સ્ત્રીઓ અત્યારે ગભરાશે કે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ આપણે વિશ્વાસ કરવાનું કે નહીં કરવાનું. તો ઇટ ઇઝ ગોઈંગ ટુ એફેક્ટ ધ એન્ટાયર વુમન ફ્રેટર્નિટી અબાઉટ ધ કેરેક્ટર ઓફ ધ ડોક્ટર. રુઝાન, આપને પૂછવા માંગીશ કે જયારે આ ઘટના સામે આવી ત્યારે જયારે એપોલો હોસ્પિટલ સાથે વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી, તેઓ ફક્ત એટલું કહી રહ્યા છે કે અમે જે અત્યારે ઇન્વેસ્ટિગેશન થઈ ગયું છે તેમાં સહકાર આપી રહ્યા છે, ફક્ત સહકાર આપવાથી આ ઘટનાને અવોઈડ કરી શકાય? સૌથી પહેલા ઓબ્વિયસલી એ લોકો જેટલું બોલશે એટલું એ લોકો છાપડે એટલે પેપરમાં ચડશે, એ લોકોને એવું માનવું છે. એટલે એ લોકોને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે હા સહકાર આપી રહ્યા છે કરીને તમારે હાથ ખણખડી નાખવાના, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ કરવા માંગુ છું, જે મેં પહેલા બી કહ્યું છે કે આપણે ભલે એક્સેપ્ટ કરીએ કે ના કરીએ, ભલે ડોક્ટરો બધા કહે કે અમે સેવા માટે છીએ, આમ પ્રોફેશન છે, દિલ બિલ જે બધી વાત થઈ, પણ એક્સેપ્ટ એ છે કે આ લોકોની મેન્ટાલિટી શું છે. કહી દઉં કે જો જેમ સાહેબે બહુ સરસ ગણાવી દીધું ટુ ધ પોઈન્ટ કે ભાઈ 5 વર્ષ આ કર્યું, 3 વર્ષ પેલું કર્યું, પેલું ઓળું કર્યું, એટલે એને 10 વર્ષ એના જિંદગીમાં ભણતો રહ્યો. એટલે જે 10 વર્ષ એ ભણતો રહ્યો તેનું વસૂલ કરવા માટે પછી જયારે, કારણ કે દેટ ઇઝ ધ મોટિવેશન કે ડોક્ટર કેમ બનું છું, એ મોટિવેશન છે કે હું પછી વસૂલ કરીશ એને. અને એ વસૂલ કરવામાં એ આખા એ જે દિલ ને બિલમાં લાંબો થઈ જાય છે. પહેલો પોઈન્ટ, આ એ દિલ બિલ આની જોડે નથી, કારણ કે આની જોડે તો રેપનો કેસ છે, આ પૈસાનો કેસ નથી. પૈસાના કેસ આવા ઘણા છે પણ આપણે એમાં વાત અત્યારે ના કરીએ. હવે જયારે એની વાત થાય છે કે જયારે આની જે મનોવિધિ, હવે તમે અત્યારે બેન કીધું કે ભણેલા ગણેલા લોકો હોય તો ના કરે, યુ આર રોંગ બેન.
ભણેલા ગણેલા લોકો બી કરે, કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ધ મેન્ટાલિટી, નોટ કે આપણે, કારણ કે આપણે ગણીવા નથી કે ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે ઇટ ઇઝ ધ મેન્ટાલિટી કે ભાઈ યુ હેવ ટુ યુઝ અ ગર્લ એઝ અ ટોય, એ તમારી મિલકત છે. ભણેલા ગણેલા લોકો તો પેલું શું કહેવાય, આનાથી વધારે બી કરે છે, અત્યારે મારે એમાં નથી ડિસ્કસ કરવું. એટલે વોટ આઈ ટ્રાય ટુ સે કે ધીસ ઇઝ નથિંગ ટુ ગોટ ટુ ડુ ઇટ, બટ ધીસ ઇઝ ધ મેન્ટાલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એક બધી હજી સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે જયારે આ બેન સાથે આ બધું થતું હતું, અગર બે વાર થયું છે, જેમ કીધું કે પડદાઓ નખાયા છે, જેટલું મને જ્ઞાન છે થોડા દિવસ પહેલા જ પેપરમાં આવ્યું છે, એટલે મેં તો પેપર ફોલો કરું છું, કે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં, મેબી હવે અપોલો પ્રાઇવેટ ના કહેવાય તો ખબર નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં આઈસીયુમાં કેમેરા મૂક્યા હતા, અને એમાં ખબર પડી કે એક ડોક્ટરે એક પેલા પેશન્ટનું જે લાઈફ સેવિંગ ડિવાઇસ હતું એને સમો અધર વે મેનેજ થયું ને, એટલે પેલો મરી ગયો પેશન્ટ. એટલે આ આખું તહેકીકાતમાં આવ્યું ને પછી ડોક્ટર પર સ્ટેપ્સ લેવાય. એટલે જેટલું મારું નોલેજ છે, પ્રાઇવેટ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા મુકાયો હતો. બીજી વાત કે અગર જે બી તમે કહો છો કેથેડ્રલ લગાવાય, આઈ અન્ડરસ્ટેન્ડ દેટ, એમાં કોઈ ડાઉટ નથી, કોઈ ના નથી, કારણ કે આઈસીયુમાં બિચારા પેશન્ટ હોય એની ખરાબ હાલત હોય, આઈ વી અન્ડરસ્ટેન્ડ પેશન્ટ કેવા રહે, કેવા હોય, કેવા કપડા હોય, એ બિચારા આગળ પાછળ હોય. પણ હવે કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે હરેક ડોક્ટરોને મેડિકલ લીગલ જે લોકોની ટર્મ કહેવાય એમાં એ લોકો જાણે કે કોઈ પેશન્ટની શું ખરાબ બીમારી છે એ બી એ લોકો બહાર બોલી ના શકે. તો અગર આ સીસીટીવી ફૂટેજીસ, કારણ કે આઈ એમ શ્યોર ધેર ઇઝ સમ વે આઉટ ધેર, કે અગર આ સીસીટીવી ફૂટેજીસ સીલમાં મુકાય, એટલે એવું નથી કે ભાઈ ઓપન હોય કે બધા પોતાના રૂમમાં કેમેરા ખોલીને જોય એવી રીતે નહીં, બટ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ, એટલે શું ડોક્ટરને મેન્ટલ પ્રેશર રહે કે ભાઈ હું કઈ બી આડું અવળું કરીશ તો હું પકડાઈશ, કારણ કે આ પ્રાઇવેટ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલાનો જ કેસ છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે અગર આપણે ના તો અગર તમે મોરલની જ વાત કરતા હો તો આઈ ડોન્ટ થિંક સો ધેર આર એની મોરલ્સ રિમેનિંગ અરાઉન્ડ ફોર એનીબડી. એટલે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે જ્યાં સુધી એ લોકોને ઓબ્ઝર્વેશનમાં ના મુકાશે ત્યાં સુધી આઈ મીન આઈ ડોન્ટ થિંક સો કે વી આર ગોઈંગ ટુ ફાઇન્ડ મચ સોલ્યુશન આઉટ ઓફ ધીસ. જી રુઝાનના આ સવાલનો